સૌ મીડિયાના મિત્રોને નમસ્કાર. આજની પ્રેસ કોન્ફરન્સ છે એ આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકારે જે લોકોની જમીન, મકાન અને જે દુકાન પછાડી પાડવાના જે લેન્ડ ગ્રેબરો છે અને એમની સાથે સંકળાયેલા જે ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમો છે એની સામે કાર્યવાહી કરવા માટે 2020થી લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે પસાર કર્યો હતો એમાં સરકાર દ્વારા જો કાયદામાં છે ઓછામાં ઓછી જે 10 વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી છે. તદુપરાંત હાલ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જે દાખલ થયેલ SCA 2995નો જે મે મહિનામાં જે ચુકાદો આવ્યો એના બાદ આ કાયદાની અસરકારકતા પણ વધી છે અને એમાં સામાજિક અસામાજિક પ્રવૃત્તિઓ છે એના ઉપર રોક પણ લગી છે. તો સરકારના આ હેતુને સિદ્ધ કરવા માટે આપણી સુરતની ટીમે પણ શહેર જિલ્લામાં આ કાયદા હેઠળ કડક કાર્યવાહી કરી છે અને એમાં ઘણા બધા પગલાં લેવામાં આવે છે એને અવગત કરાવવા માટે આજની પ્રેસ કોન્ફરન્સ આપણે આજે રાખી છે. છેલ્લા 3 મહિનામાં આપણે લેન્ડ ગ્રેબિંગ એક્ટની સમિતિમાં જે છે 244 અરજીઓ આપણને મળી હતી. 3 બેઠકોમાં 250ની આસપાસની અરજીઓ છે એનું આપણે નિકાલ કર્યું છે અને એમાં કાયદેસરની કાર્યવાહી કરી કમિટી દ્વારા સુરત શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં જે ગેરકાયદેસર કબજા ધારક વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજા જમાવનારાને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાતા ત્યારે આપણે જ્યારે દાખલ થઈ અને તપાસ આપણે હાથ ધરી ત્યારે સુરત સિટીમાં 23 અને ગ્રામ્યમાં 20 લોકોએ જે છે એ કબજો જે છે વાપસ પાછો આપી દીધું છે અને 163 જેટલી અરજીઓ છે એ કાયદા સાથે સુસંગત ન હોવાથી આપણે દફતરે કરી છે. મેઇન જે વસ્તુની વાત કરીએ તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે કે આ કાયદાના ડરથી ચાલુ તપાસ દરમિયાન જે સુરત શહેરમાં 29 અને ગ્રામ્યમાં 43 એમ કુલ 72 જે ગેરકાયદેસર કબજાધારકો છે એ જમીન મિલકતના કબજાઓ છે પાછા સોંપી દીધા છે. એ મિલકતોની કિંમત આશરે 120 કરોડ જેટલી થાય છે અને જે કિસ્સાઓમાં આપણે લેન્ડ ગ્રેબિંગ હેઠળ FIR દાખલ કરી છે એ 32 કરોડ જેટલી સંપત્તિ છે એ થાય છે. એટલે 152 કરોડની આસપાસની જે મિલકતો છે આપણે લોકોને પાછા અપાવવામાં સફળ રહ્યા છીએ. આ ઉપરાંત જે વધુ જાણકારી માટે શહેરમાં કામગીરીમાં હું પોલીસ કમિશનર સાથે વિનંતી કરું છું. પણ ગયા છે અમુક અત્યારે પણ ચાલે છે જો નામદાર કોર્ટમાં બી છે અમુક જો એક સાથે સંલગ્ન હતા SCAમાં બધા નીકળી ગયા બીજા અમુક છે એના માટે બી અમે લોકો ગાઈડન્સ લઈએ છીએ જો અરજ. લેકિન એટલા છે કે અરજદાર જેના બાકી રહી ગયા છે અત્યારે એક બસ સિમ્પલ અરજી કે ભાઈ મારા ફરીથી પ્રોસીડ કરવા વિનંતી છે અમે બધા અમે લોકો લઈએ છીએ અત્યારે અત્યારે જેટલા નિકાલ થયા જેની મિલકત જાય એના માટે બધા હાઈ પ્રોફાઇલ જ છે.